શબ્દ વાંચ્યા હશે અને વાક્ય પણ લખ્યા હશે, બરાબર છે? એટલે સુધી તમારે નોટબુકમાં વર્ણ પરિચય ભાગ બે માં બંનેમાં કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ગ્રામર જેવો ટોપિક છે એમાં શું છે, 30 અને 31 પેજ ઉપર એ ચિત્ર ઓળખીને ખાન આપો. ચિત્ર આપ્યો છે એના આડા ઉભા શબ્દ આપણે લખવાના. હવે સેકન્ડ નંબરનો ટોપિક શું હશે, ચિત્ર જોઈને શબ્દ બનાવવા. કોઈ ભી ચિત્ર હશે એનું આપણે નામ લખવાનું. હવે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તીરની દિશામાં એટલે કોઈ ભી એક સ્વર ઓ, ઓખલીનો ઓ, ઓ વાળો આપણે શબ્દ બનાવવાનો. હવે આ થી શરૂ થતો, ઓ થી શરૂ થતો શબ્દ શોધી એની પાસે આપણે શું કરવાનું છે, રાઈટ કરવાનું. પછી સેકન્ડ નંબરનો ટોપિક હશે ખાલી જગ્યા પર. ખાલી જગ્યામાં શું હોય, ચિત્ર આપ્યા હશે એનું નામ પણ કાઉસમાં આપ્યું હશે એ શોધીને આપણે લખીશું. પછીનો ટોપિક શું હશે, ખૂટતા અક્ષરો લખો. એક અક્ષર છે એવો ને એવો છે એમ બીજો અક્ષર આપણે બનાવવાનો. અને છેલ્લો ટોપિક શું હશે, શબ્દ બનાવવો અને લખવો. આખું પઝલ જેવું આપ્યું હશે એમાં શબ્દ શોધવાનો પછી સર્કલ કરવાનું અને એ જ શબ્દ આપણે બાજુમાં લખીશું. હવે આ બધું લેશન આપણે શેમાં રાઇટિંગ કરીશું, ગુજરાતી વર્ણ પરિચય ભાગ બે માં. ઓકે બેટા, હવે તમે લોકો બેગમાંથી ટુ લાઈન વાળી બુક એમની સાથે શું કાઢશો, પેન્સિલ અને ઇરેઝર. હવે આ બંને પેજમાં રાઇટિંગ કરતા પહેલા તમને નોટમાં સમજાવી દઉં, તમે ક્યાં સુધી રાઇટિંગ કમ્પ્લીટ કર્યું, કાનો માતર કો સુધી. કક્કો લખાઈ ગયો, રાઇટ, ક્લાસવર્ક હોમવર્ક, બરાબર છે? શબ્દ લખાઈ ગયા, ક્લાસવર્ક હોમવર્ક કો વાળાના. વાક્ય પણ કમ્પ્લીટ થઈ ગયા, 1 2 3 4 હોમવર્કમાં 1 2 3 4. અહીં સુધીનું લેશન ટુ લાઈનવાળી બુક એટલે કે નોટબુકમાં કમ્પ્લીટ બધાનું હોવું જોઈએ, બરાબર છે? નોટ ટુ સાઈડમાં મૂકી દઉં છું. હવે તમારી પાસે ઓલરેડી ગુજરાતી વર્ણ પરિચય ભાગ બે છે, બરાબર, એ બેગમાંથી કાઢો. હવે ત્યાંય સમજાવી દઉં તો કોવાળો કક્કો પેજ નંબર 26, પેજ નંબર 27 કમ્પ્લીટ, સરસ. શબ્દ આને શું કહેવાય, શબ્દ, અને નીચે જે ચાર આપ્યા છે વાંચો અને લખો એમને શું કહેવાય, વાક્ય. પેજ નંબર 28 અને પેજ નંબર 29. જે 28 પેજ નંબર છે એ જ 29 હોમવર્ક છે, બરાબર? બંને પેજ તમે લોકો રાઇટિંગમાં કમ્પ્લીટ કરી નાખ્યા હશે. હવે તમે લોકો પેજ બદલાવો તો પેજ નંબર 30. હવે મેં તમને શું કીધું હતું, ચિત્ર ઓળખીને ખાના પૂરો, બરાબર છે? હવે આપણને થોડીક સમજ આવી ગઈ હોય. ચિત્ર આપ્યું છે, કયું ચિત્ર છે, તો કે ઘોડો. અને આ શું છે, કુકડો. બેમાં કોમન શબ્દ કયો આવે, તો કે ડ, ડને કાનો માતર ડો. તો હું પહેલા ઉપરના ચિત્ર જોઈને નામ લખીશ, શું છે આનું નામ, ઘો. ઘને કાનો માતર ઘો બની ગયો શબ્દ, ઘોડો, ઊભો. હવે આડું ચિત્ર જોઈએ તો આ શું છે, કુકડો. કને કઈ માતર લગાવી છે, તો કે દીર્ઘાવાળો. કુ એક ખાનામાં એક જ અક્ષર, ક. ડો આપ્યો છે, હા નહીં લખવાનું. ચલો હવે આ શું છે, આડો. આને શું કહેવાય, ઊભું. તમારે પહેલાં ચિત્ર જ જોઈ લેવાનું. આ ગર્ડ્સ છે પણ તમને શું બતાવે છે, ચોટલો. શું બતાવે છે, ચોટલો. હવે બેમાં કોમન શબ્દ કયો છે, લો. લને કાનો માતર લો. અને આ શું છે, તો કે લોટો. ચલો આડો લખું છું, ચને કાનો માતર ચો. ટ લો આપ્યો છે. ચલો ઊભું, આ શું છે, તો કે લોટો. લો આપ્યો છે, ટો લગાવો. બની ગયું આડું ઊભું. બાજુમાં જઈએ તો સૌથી પહેલાં ચિત્રનું જ નિરીક્ષણ કરવાનું. કોયર અને કોબીજ કયો કોમન શબ્દ થયો, કો. ચાલો હું આડું લખું છું, કો આપ્યો છે, ય, લ. ચાલો ઊભું, બને દીર્ઘાય બી, જ. આવી રીતે તમને આડા ઊભા ખાના પૂરતા આવડી ગયું, આવડી જ ગયું હશે. ચાલો ચિત્ર જોવો, શું છે આ, તોરણ. આ શું છે, તોપ. તોપ તમે જોઈ છે, યુદ્ધ વખતે આ લોકો યુઝ કરે. હાલો તોરણ કયો કોમન છે, તો. શું લગાવશો આડામાં, ર. એના પછીના ખાનામાં હણ. બની ગયું આડું. ચાલો ઊભું, કયો અક્ષર લખશું, પ.
तो आप्युं छे, बेमां कॉमन छे तो प तोरण। चलो बाजू में जाइए, શું ચિત્ર છે? તો કે ચકડોળ જોયું છે ને, ચકડોળ મેળામાં હોય આમાં બેસીએ છીએ, અને આ શું ચબૂતરો, બધા પક્ષીઓ દાણા આપણે એમ નાખીએને તો ચણવા માટે ચબૂતરામાં આવે। હવે આ બેમાં કોમન શું છે? તો કે ચ, બરાબર છે। તો હું પહેલાં આડું લખું છું, ચ પછી કયો અક્ષર આવે? તો કે ક। તમને ન આવડે તો લીટી કરતા જાઓ, ડો દનેકાનો માટે અળ થઈ ગયું, ચ ક ડોળ। ચાલો ઊભું, ચ આપ્યો છે લખવાનું નહીં, કોનો વારો આવે? તો કે બનો, બને દીર્ઘાવાળું બુ, કોનો વારો આવે? ત, રને કાનો માથર રો, ચબૂતરો। હવે જોવો જોઈએ આ શું ચિત્ર છે? તો કે લીમડો અને ભમરડો, કયો કોમન શબ્દ છે? મ। ચાલો ઊભું હું લખું છું, લને દીર્ઘાય લી, મ ડો આડો, ભ મ ર ડો। હવે તમને આડા ઊભા કાના સમજાઈ ગયા, હવે હું તમને સમજાવું છું, ચિત્ર જોઈને શબ્દ બનાવો। શું છે આ? કૂતરો, કને દીર્ઘાવાળું કૂતરો। આ શું છે? તો કે જોકર। આ શું છે? કા ચ બો। હવે આવી રીતે તમે ચિત્ર જોઈને શબ્દ બનાવશો જાતે, બરાબર। હવે સામેના પેજમાં જઈએ તો પેજ નંબર 31 તમને શું કહે છે? કે તીરની દિશામાં વાંચી શબ્દ બનાવો। ઓ, ઓખલીનો ઓ કહીએ ને, ઔષ એ, હવે ઓ વાળો શબ્દ આમ કરીને આમ તીર લગાવી દેવાનો, આ બની ગયો શબ્દ ઓ ટ લો। એવી રીતે તમે બધા શબ્દ બનાવશો વાંચી। હવે તમને શું કહે છે? ઓ હોય પહેલો અક્ષર ઓ, જેમાં રાઈટ પાડવાનો। હવે આમાં શું કહે છે? શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, રોહણ। શું છે આ ચિત્ર? તો કે ઢોલ, તો આપણે ચિત્રનું નામ ઢોલ, બની ગઈ ખાલી જગ્યા, રોહણ ઢોલ વગાડ। એવી રીતે આ ત્રણ તમે બરોબર ખાલી જગ્યા પૂરશો। હવે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો લખો, ઓ ટ લો। હવે આ શબ્દ મારે બનાવવો હોય તો શું ખૂટે છે? તો કે લો, લગાવી દો, બરાબર, બંને શબ્દ સરખા। આમાં કયો શબ્દ ખૂટે છે? ખો, ખોરાક, ખોરાક સેમ બનાવો, કૂકો લશો, સમજાઈ ગયું। હવે લાસ્ટમાં નીચે જોઈએ તો ચિત્ર જોઈને શબ્દ બનાવો અને લખો, તમને પઝલ જેવું આપ્યું છે, એક તમને એક્ઝામ્પલ આપી દીધું છે। હવે આ તમને શું દેખાય ચિત્ર? તો કે રેડિયો, રેડિયો તમને તીર જેવી નિશાની પણ આપી છે, ગોતવું પણ ન પડે, રેડિયો। હવે આ શબ્દ મારે ક્યાં લખવાનો? અહીંયા, રેડિયો। હવે આ શું છે? તો કે લખોટી, આમાં જ આપી છે લખોટી। આ શું છે? ઢગલો, આ જ લાઈનમાં ઢગલો છે। આ શું છે? મૂળો, આ જ લાઈનમાં મૂળો છે। આવી રીતે ચોરસ કરી શબ્દ અહીંયા લખીશું, તમને બરોબર સમજાઈ ગયું હશે। ઓકે બાય કિડ્સ।